આપણે આ પાઠની છેલ્લી થી અંદર આગળ વધી રહ્યા છીએ. ગોસનો નિયમ આપણે ભણ્યા હતા અને એના ઉપયોગોની અંદર એક અનંત લંબાઈના સળિયાની ચર્ચા કરી હતી, એના પછી સમતલની ચર્ચા કરી અને હવે એનાથી આગળ કે ગોળીય કવચ. પહેલા તો કવચ અને ગોળામાં શું ડિફરન્સ છે અને શું સામ્યતા છે? તો ગોળીય કવચ તો એ કવચ જે છે જેને આપણે ઇંગ્લિશમાં સેલ કહીએ છીએ, જે પોલો છે એને આપણે કવચ કહીએ છીએ અને જે નક્કર છે એ નક્કરને શું કહીએ છીએ? ગોળો કહીએ છીએ. તો આપણે સમાન રીતે વિદ્યુત ભારિત પાતળા ગોળાકાર કવચને લીધે તેની બહારના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાની વાત આપણે કરવાની છે. તો જો શ્રોતાઓ ધ્યાન રાખજો, પહેલા તો આપણે આકૃતિ દોરતા જઈએ, સમજતા જઈએ અને એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય છે એની આપણે આખી ચર્ચા કરીએ તો આપણને ખ્યાલ આવે કે વાસ્તવમાં કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે છે. તો સૌપ્રથમ આકૃતિની અંદર આપણે આવું એક કાલ્પનિક કવચ લઈએ. આ કવચ જે છે એ કવચની અંદર એની સપાટી ઉપર વિદ્યુતભાર શું થયેલો છે? વિતરિત થયેલો છે. એટલે કે આપણે એવું કહી શકાય કે અંદર સ્પેસ છે એટલે કે હવા છે અને બહાર એની ઉપર વિદ્યુતભાર વિતરિત થયેલો છે. અહીંયા ઓ જે છે એ ગોળાનું ઉગમ બિંદુ છે, ઉગમ બિંદુ એટલે એનો કેન્દ્ર સ્થાન લઈ લઈએ છીએ અને ઓ થી લઈ અને આ ત્રિજ્યા જે છે એ આ ગોળાની ત્રિજ્યા છે. હવે અહીંયા ધ્યાન આપજો ખાસ કે આપણે અહીંયા ગોળો જે છે એ ગોળાના અથવા ગોળીય કવચ જે છે એ કવચના બહારના બિંદુની વાત કરે છે. ક્યાં પૂરું મૂક્યું છે? તમારે જ્યારે પણ કોઈ પણ દાખલો કે એમસીક્યુ પૂછાય ત્યારે બે ઉપર કોન્સન્ટ્રેશન કરવાનું, બહાર કે અંદર. તો અહીંયા શું લખ્યું છે? બહાર. જો બહાર હોય તો એનું ગાઉસિયન પુષ્ઠ ક્યાં આવે? બહાર આવે. જો અંદર શોધવાનું વિદ્યુત ક્ષેત્ર હોય તો ક્યાં આવશે? અંદર. તો યાદ રાખવાનું, બહાર હોય તો ગાઉસિયન પુષ્ઠ બહાર. ગાઉસિયન પુષ્ઠ એટલે શું? તો કે કલ્પેલું પુષ્ઠ છે, એક બંધ પુષ્ઠ છે. તો આપણે અહીંયા આવું એક કાલ્પનિક પુષ્ઠની રચના કરીએ. બરાબર છે? આપણે સમજીશું કે આ ગોળાકાર છે. હવે એ ધ્યાન રાખજો, જે પુષ્ઠ બતાવ્યું છે એ ગાઉસિયન પુષ્ઠ છે અને ગાઉસિયન પુષ્ઠની ત્રિજ્યા જે છે એ પણ ઉગમ બિંદુ થી એનું અંતર જે છે એને આપણે શું લઈએ છીએ? સ્મોલ આર લઈએ છીએ. અને આ જે ગાઉસિયન પુષ્ઠ જે છે એ ના કોઈ એક બિંદુએ એટલે બિંદુ આપણે શું લઈએ છીએ? પી બિંદુ લઈએ છીએ. આ પી બિંદુ આગળ મારે શું શોધવું છે? વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શોધવું છે અને એ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શોધવા માટે મારે ગાઉસિયન પુષ્ઠ ઉપર આપણે જેમ શોધતા હતા એમ નાનો એવો ભાગ ધ્યાનમાં લેવો પડે. તો આપણે લખતા જઈએ, સમજતા જઈએ જેથી તમને વધારે ખ્યાલ આવશે. સૌ પ્રથમ આપણે અહીંયા ચર્ચા કરીએ કે આકૃતિમાં ધ્યાન રાખજો, કેપિટલ આર ત્રિજ્યા કોની છે, સ્મોલ આર ત્રિજ્યા કોની છે. અહીંયા એનો જી બતાય એટલે વધારે ખ્યાલ આવે કે આર ત્રિજ્યાના ગોળીય કવચ કવચ જેની પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા શું છે? સિગ્મા છે. એટલે કે આ ત્રિજ્યાનો છે અને પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા કેટલી લીધી છે? સિગ્મા લીધી છે. હવે જો ધ્યાન રાખજો, ગોળીય કવચના બહારના ભાગે એટલે કે P બિંદુ આગળ આગળ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. એટલે કે પી બિંદુને ગાઉસિયન પૃષ્ઠ પર કલ્પો
કે જેની ત્રિજ્યા કેટલી છે સ્મોલ r છે આ p બિંદુ પૃષ્ઠના નાના ખંડ તરીકે લો હવે જો ધ્યાન રાખજો p બિંદુ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું તો આપણે જાણીએ છીએ કેટલું ફ્લક્સ હશે તો કે phi બરાબર e into delta s જેને નામ આપી દો સમજો આ તમને જે મળે છે એ નાના ખંડ પૂરતું ફ્લક્સ મળે છે હવે એ ફ્લક્સ જે છે e dot delta s એટલે કે આ બંને સદિશ ઓથી રાશિ તરીકે લઈએ છીએ અને આ સૂક્ષ્મ ભાગ છે એટલે d phi અથવા delta phi પણ તમે એને લખી શકો છો હવે જો છોકરો ધ્યાન રાખજો ખાસ કે આપણે આ નાનો એવો ભાગ કલ્પીએ તો આ ભાગનો એનો ક્ષેત્રફળનો સદિશ મને આ દિશામાં મળે કે ના મળે સપાટીને લંબ અને બહાર આવતી દિશા હવે એનાથી આગળ વાત કરીએ તો વિદ્યુત ભાર જે છે એ કવચની સપાટી ઉપર વિતરિત થયેલો છે ક્યાં વિતરિત થયેલો છે ભાઈ કવચની સપાટી ઉપર આપણે આ રીતે એને વિતરિત કરેલો છે તો એનું વિદ્યુત ક્ષેત્ર પણ ક્યાં હશે તો કે સપાટીને લંબ અને બહાર આવતી દિશામાં એટલે E પણ મને કઈ દિશામાં મળે છે આ બાજુ મળે છે તો E અને ડેલ્ટા S આ બંનેની દિશા કેવી હશે એક જ હોય અને એક જ હોય તો હું અહીંયા લખી શકું છું કે ડેલ્ટા phi બરાબર E ડેલ્ટા S cos theta તો ડેલ્ટા phi બરાબર શું આવશે E into ડેલ્ટા S અને અહીંયા શું આવશે cos 0 અને cos 0 ની કિંમત કેટલી છે 1 છે આથી ડેલ્ટા phi બરાબર e into delta s લખ જેને નંબર આપી દો 2 તો આ જે છે એ આપણને અહીંયા એનું સમીકરણ મળી ગયું હવે જો છોકરાઓ ધ્યાન આપજો ખાસ જો સમગ્ર દયા સપાટી હું ધ્યાનમાં લો તો phi બરાબર અહીંયા સિગ્મા s લઈએ તો અહીંયા e into s લખાય કે ના લખાય s એટલે એનું સરફેસ થઈ ગઈ અને સરફેસ એની કેટલી છે તો આપણે એનું ક્ષેત્રફળ જાણીએ છીએ ક્ષેત્રફળ કેટલું છે 4 pi r square યાદ રાખજો અહીંયા આ r લખવામાં મિસ્ટેક થાય નહીં શું મેં સાચો r લખ્યો છે વાસ્તવની અંદર ગોળીય કવચની ત્રિજ્યા સ્મોલ r છે કે કેપિટલ r છે તો આપણે કેપિટલ r ને ધ્યાનમાં લઈશું બરાબર છે હા કેપિટલ r ને ધ્યાનમાં લઈશું હવે જો શું ધ્યાન રાખજો તમારા ગોળીય કવચની ત્રિજ્યા કેપિટલ R છે પણ તમે સરફેસ કઈ ધ્યાનમાં લીધી છે તો ગૌસિયન પૃષ્ઠની સરફેસ ધ્યાનમાં લીધી છે તો આ સરફેસ કોની મળી ગૌસિયન પૃષ્ઠની મળી અને ગૌસિયન પૃષ્ઠની મળે છે એટલે તમારે ત્યાં સ્મોલ r લખવો પડે છે તો આ તમારું સમીકરણ થઈ ગયું અને હવે એ ધ્યાન આપજો ખાસ e into 4 pi r square થઈ ગયું તો 5 is equal to શું મળ્યું e into 4 pi r square જેને નંબર આપી દઈએ 3 હવે જો આપણે જાણીએ છીએ phi is equal to શું આવશે q upon epsilon 0 થઈ ગયા આને નંબર આપી દઈએ 4 સમીકરણ 4 અને 3 ને સરખાવતા શું થાય છે ભાઈ તો જો ધ્યાન આપજો અહીંયા ખાસ q upon epsilon 0 बराबर e into 4 pi r square q बराबर આપણે જાણીએ છીએ કે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ઘનતા q is equal to શું આવશે sigma into a a એટલે r છે તો ક્ષેત્રફળ છે તમે s લો તો પણ ચાલે તો અહીંયા sigma into a upon epsilon 0 is equal to e into 4 pi r square થઈ ગયા હવે યાદ રાખજો આ a જે છે ને એ વાસ્તવમાં શું છે તો ગોળીય કવચનું ક્ષેત્રફળ છે તો ગોળીય કવચનું ક્ષેત્રફળ કેટલું થાય 4 pi r square પણ યાદ રાખવાનું કયો r લેશો સ્મોલ કે કેપિટલ કેપિટલ r લેશો બરાબર છે તો હવે એ ધ્યાન રાખજો કે સિગ્મા 4 pi કેપિટલ r square upon epsilon 0 into 4 pi r square is equal to e આ કેન્સલ થઈ ગયું તો માટે
E बराबर सिग्मा अपॉन एप्सिलॉन जीरो इनटू आर स्क्वायर अपॉन सो आउट है आर स्क्वायर तो आ तुमने जो समीकरण मिलियो ए बी बिंदु આગળના વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેનું સમીકરણ છે કરાઈ ગયું સમીકરણ તો આ વસ્તુ તમને ત્યાં સમજાવે છે હવે જો છોકરા ધ્યાન રાખજો કેટલી બુકની અંદર આવું પણ લખેલું હોય છે કે સિગ્મા બરાબર આપણે શું લખીએ છીએ તો કે આપણે જાણીએ છીએ કે પૃષ્ઠબિંદુ ઘનતા બરાબર પાછે કિંમત મૂકી દે q / a તો શું થાય છે તો e બરાબર q / a ઇનટુ એપ્સિલોન 0 इनटू आर स्क्वायर अपॉन सो आउट है आर स्क्वायर થઈ ગયા એ બરાબર વેલ્યુ પુટ અપ કર નાખીએ એ એટલે મે જો પહેલા મે એસ લીધું છે આમાં એ લીધું છે તો અહીંયા સો આવશે 4 પાઈ એપ્સિલોન 0 ઇનટુ આર સ્ક્વેર અપોન આર સ્ક્વેર આ નીકળી જાય તો અહીંયા e બરાબર શું આવ્યું q અપોન 4 પાઈ એપ્સિલોન 0 સ્મોલ આર સ્ક્વેર આથી e બરાબર k³ r² જે આપણું મુખ્ય સમીકરણ છે તો મિત્રો અહીંયા આખી થિયરી તમારી કમ્પ્લીટ તો આ આખી વસ્તુ તમને અહીંયા સમજાવ્યું છે યાદ રાખવું છે કે આ ગોળીએ કવચ લીધું છે અને કવચની અંદર બહારના ભાગે આપણે વિદ્યુત ક્ષેત્ર મળે છે અંદરના ભાગની વાત કરે તો ખાલી એટલો સુધારો થાય છે કે આ જે તમારું ગૌસિયન પૂછતે ક્યાં આવશે અંદરની બાજુએ આવશે અંદરની બાજુએ કોઈ વિદ્યુત ભાર તો છે નહીં વિદ્યુત ભાર ક્યાં છે સપાટી પર ગોઠવાયેલો છે અને વિદ્યુત ભાર જ નથી તો ત્યાંનું વિદ્યુત ક્ષેત્ર મળે નહીં તો એનું ફ્લક્સ શૂન્ય થઈ જાય અને ફ્લક્સ શૂન્ય થાય એટલે વિદ્યુત ક્ષેત્ર પણ કેવું છે શૂન્ય છે એટલે અંદરના ભાગની અંદર એનું વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય છે શૂન્ય થઈ જાય છે અને એના પછી ગ્રાફ જે છે એ ગ્રાફની ચર્ચા જ્યારે તમારે એમસીક્યુ આવશે ત્યારે આપણે કરીશું અને હવે અહીંયા એટલો સુધારો તમારે કરવાનો છે કે વિદ્યુત ભાર આ કવચ છે એની જગ્યાએ શું લેવાનું છે ગોળો લેવાનો છે તો આખી આ થિયરીમાં કેટલો ફેર પડે છે હું આખું તમને સમજાવી દઉં છું કે વિદ્યુત ભાર પાતળી ગોળાકાર કવચને લીધે અહીંયા આપણે એવું લખી દીધું કે વિદ્યુત ભારિત ગોળાના લીધે જો આપણે રેખીય ઘનતાના જે છે એની અંદર સુધારા કર્યા હતા એવી રીતે આખો આ ગોળાની ચર્ચા કરીએ કેટલો ફેર પડે છે એની અંદર જોઈએ તો જો પ્રશ્નાર્થ તો છે કે સમાન રીતે વિદ્યુતભારી ગોળાના લીધે તેની બહારના બિંદુ ઉદ્ભવ તો વિદ્યુત ક્ષેત્ર તમારે શોધવાની વાત એને કરી છે છોકરો એક વસ્તુ ધ્યાન રાખજો અહીંયા ખાસ કે ગોળો હોય ને ગોળો કેવો હોય નક્કર હોય અને નક્કર ગોળાના અંદરની સાઈડ પણ તમને વિદ્યુત ક્ષેત્ર મળશે અને બહાર બી વિદ્યુત ક્ષેત્ર મળશે કેમ અંદર સાઈડ વિદ્યુત ક્ષેત્ર મળશે કારણ કે નક્કર છે એના અંદર દરેકે દરેક બિંદુ આગળ ચાર્જ રહેલો છે એટલા માટે અંદર અને બહાર તો આપણે અહીંયા મેન જે શોધીશું અંદર પણ શોધીશું અને બહાર પણ શોધીશું પણ જૂની બુકની અંદર અંદરની બાજુનું વિદ્યુત ક્ષેત્ર તમને શોધવાનું કહ્યું હતું જ્યારે નવી બુકની અંદર એ આખો મુદ્દો અહીંયા લીધો નથી એટલે માત્ર ને માત્ર આપણે શેની ચર્ચા કરીશું તો અંદરની બાજુ જે છે આની ચર્ચા આપણે કરીશું તો જુઓ ધ્યાન આપજો અહીંયા ખાસ જો આકૃતિ સેમ ટુ સેમ છે આકૃતિમાં કોઈ ફેર નથી બંને આકૃતિ તમને સેમ ટુ સેમ લીધી છે કે અહીંયા આ જે સ્ફિયર હતો એની જગ્યાએ આ કવચ હતો એની જગ્યાએ શું થઈ ગયું આવે ગોળો થઈ ગયો અને આ જે છે એ તમારો શું છે ગૌસિયન હવે જો અહીંયા શું ફેર થશે તો ગોળીય કવચ જે છે એની જગ્યાએ શું કઈ લખાશે આ ત્રિજ્યાના ગોળા જેની પૃષ્ઠ વિદ્યુતભાર નહીં પણ શું આવશે કદ વિદ્યુતભાર ઘનતા આપણે બીજી બેન્સી બતાવી એટલે તમને ખ્યાલ આવે કે કયા કયા સુધારા કરવાના છે કદ વિદ્યુતભાર ઘનતા ડેલ્ટા છે ગોળાના બહારના ભાગે P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે આથી P બિંદુને ગૌસિયન પૃષ્ઠ કે જેની ત્રિજ્યા કેટલી છે R છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ આ બધું સેમ ટુ સેમ પણ અહીંયા થોડો સુધારો થશે ગોળાનું ક્ષેત્રફળ કેટલું થશે અથવા તો કદ કેટલું થશે 4/3 અને શું આવશે પાયા ક્યુબ અને જો તમે અહીંયા s લેશો તો આ s જે છે એના કદના ફોર્મની અંદર છે એ યાદ રાખજો છોકરો કારણ કે અહીંયા તમારે શું લેવું પડશે સોરી ક્ષેત્રફળ લેશો આપણે ક્ષેત્રફળ કેટલું થશે 4/r² આ યાદ રાખજો એનો ક્ષેત્રફળ કેટલું થશે 4/r² તો આ તમારું થઈ ગયું આ પણ 4/r² થઈ ગયું હવે જો અહીંયા ધ્યાન રાખજો ખાસ જો ત્રિજ્યાની સ્મોલ r છે આ બધે હવે જો એનાથી આગળ આ તમારું સમીકરણ થઈ ગયું
આ સમીકરણ અહીંયા આવી ગયું. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો, q બરાબર શું હશે અહીંયા? સિગ્મા e નહીં પણ રો ઇનટુ v. અહીંયા શું આવશે? રો ઇનટુ v આવી ગયું. હવે જો હવે એ ધ્યાન આપજો ખાસ, નહીં અહીંથી થોડું તમારે ધ્યાન આપવું પડશે ખાસ. ગોળાનું કદ કેટલું? તો કે રો ઇનટુ 4/3 પાઈ r ક્યુબ. કયો r સ્મોલ કે કેપિટલ? કેપિટલ r ક્યુબ. એપ્સિલોન 0 ઇનટુ 4 પાઈ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ e. e થઈ ગયું. હવે જો ધ્યાન આપજો, 4 4 4 4 આ નીકળી ગયું, તો શું વધશે અહીંયા? चलो e is equal to rho r cube by 3. અહીંયા શું આવશે? epsilon 0 into r cube થઈ ગયા. આપણે લખીશું કઈ રીતે? તો કે rho upon 3 epsilon 0 into r cube upon r cube થાય કે ના થાય ભાઈ? તો આ તમને આખું જે સમીકરણ મળ્યું છે એ સમીકરણ એ ગોળાના બહારના ભાગની અંદર વિદ્યુત ક્ષેત્રનું શું થઈ ગયું? સમીકરણ થઈ ગયું. હવે જો તમે આ ગોળામાં રો ની જગ્યાએ શું લઈ લો ભાઈ છોકરો? ક્યુ બાય વી. અને વી ના અંદર સમીકરણ મૂકશો એટલે પાછું આપણને શું મળશે? કે ક્યુ બાય આર સ્ક્વેર મળી જાય. તો અહીંયા આ તમારી થિયરી અહીંયા કમ્પ્લીટ. એના ઉપરથી ડિટેલ 3-4 પ્રશ્નો બનાવેલા છે કે કુલમના નિયમ પરથી ગાઉસનો પ્રમેય મેળવી શકાય તો મેળવી શકાય છે, બરાબર છે? એટલે કે ગાઉસના પ્રમેયના જેવો ને જેવો છે. આગળ પણ ચર્ચા કરી આપણે વ્યસ્ત વર્ગના નિયમના જેવો ને જેવો છે. પછી એના બંને જે આલેખ જે છે એ આલેખ આપણે એના જે દાખલા આવશે દાખલાની અંદર આપણે પૂરા કરવાનો પ્રયત્ન કરીશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.